કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૌરવ પાંડવોનું યુદ્ધ પૂરું થયું છે પછી અશ્વસ્થામાએ વિચાર્યું કે હું પણ કપટથી પાંડવોને મારીશ. પાંડવો જ્યારે સૂઈ ગયા હશે ત્યારે હું તેમને હણી નાખીશ. પણ પ્રભુ જેમને રાખે તેને કોણ મારી શકે? પ્રભુએ સૂતેલા પાંડવોને જગાડ્યા છે અને કહ્યું છે કે તમે મારી સાથે ગંગામાં ચાલો. પાંડવોને શ્રી કૃષ્ણ ઉપર દ્રઢ વિશ્વાસ. દ્વારકાનાથ કહે તે જ કરવાનું. તેઓ કોઈ પ્રશ્ન પૂછતા નથી પણ પ્રભુને આધીન છે. જે પ્રભુને આધીન છે તે જ ખરેખરો સ્વતંત્ર છે. એવા પાંડવોના કુળમાં આ પરીક્ષિતનો જન્મ થયો છે. પાંડવોને લઈ શ્રી કૃષ્ણ ગંગા કિનારે આવે છે. પ્રભુએ કહેલું છતાં દ્રૌપદીના પુત્રો આવતા નથી. કહે છે કે અમને ઊંઘ આવે છે. પરિણામે અશ્વસ્થામાએ દ્રૌપદીના પુત્રોને માર્યા છે. આજે દ્રૌપદી રડે છે પણ દ્વારકાનાથને દયા આવતી નથી. નહીતર દ્રૌપદી રડે એ શ્રી કૃષ્ણ જોઈ રહે. આ જીવ સર્વ પ્રકારે સુખી થાય એ યોગ્ય નથી. એકાદ દુઃખ તો મનુષ્યના હૃદયમાં હોવું જ જોઈએ. કારણ કે દુઃખમાં જ ખાતરી થાય છે કે ભગવાન વિના મારું કોઈ નથી. દરેક મહાન પુરુષ ઉપર દુઃખો આવ્યા છે. પરમાત્માએ વિચાર્યું કે પાંડવોને પૃથ્વીનું રાજ્ય મળ્યું છે, સંતતિ છે અને સંપત્તિ પણ પુષ્કળ છે. પાંડવોને આ સુખમાં કદાચ અભિમાન થશે તો તેમનું પતન થશે. આવા શુભ હેતુ માટે ઠાકોરજી કોઈ વખત નિષ્ઠુર પણ બની જાય છે. સુખમાં પાંડવો શાનભાન ન ભૂલે તેથી આ દુઃખ પ્રભુએ મોકલાવ્યું છે. ભગવાન જીવને ગુપ્ત રીતે દુઃખમાં મદદ કરે છે. તમે પણ પ્રભુ પાસે એકાદ દુઃખ તો માગજો. તે પછી અશ્વસ્થામા અને અર્જુનની યુદ્ધ થાય છે. અર્જુને અશ્વસ્થામાને મારવાની પ્રતિજ્ઞા કરેલી છે પણ મારવાની હિંમત નથી. ગુરુ પુત્ર ગુરુનું સ્વરૂપ છે. અશ્વસ્થામાને બાંધી અર્જુન તેને ખેંચીને દ્રૌપદી પાસે લાવ્યો છે. દ્રૌપદી આંગણામાં બેઠેલા છે. પુત્ર શોકથી રડે છે. અશ્વસ્થામાની આ સ્થિતિ જોઈ દ્રૌપદી દોડ્યા આવે છે અને અશ્વસ્થામાને વંદન કરે છે. મારા આંગણે બ્રાહ્મણનું અપમાન ન કરો. પોતાના પાંચે બાળકો મારનારને પણ દ્રૌપદી વંદન કરે છે. આ સાધારણ વેરી નથી. પાંચ પાંચ બાળકોને મારનારો વેરી આંગણે આવ્યો છે છતાંય તેને બ્રાહ્મણ માની દ્રૌપદી પ્રણામ કરે છે. તમારો વેરી તમારે આંગણે આવ્યો હોય તો તમે જય શ્રી કૃષ્ણ કહેશો ખરા? વેરની શાંતિ નિર્વેરથી થાય છે, પ્રેમથી થાય છે, વંદનથી થાય છે. વૈષ્ણવ એ કે જે વેરનો બદલો પ્રેમથી આપે છે. જય શ્રી કૃષ્ણ કહેવાનો અર્થ એ છે કે મને જે દેખાય છે તે કૃષ્ણમય છે. અશ્વસ્થામાં વિચારે છે, ખરેખર દ્રૌપદી વંદનીય છે, હું વંદનીય નથી. અશ્વસ્થામાં કહે છે, દ્રૌપદી લોકો જે તારા વખાણ કરે છે તે ઓછા છે. તું વેરનો બદલો પ્રેમથી જ આપે છે, ધન્ય છે તને. જેનો સ્વભાવ અતિ સુંદર હોય તે ભગવાનને વાલો લાગે છે. શરીર જેનું સુંદર હોય છે તે ઠાકોરજીને સર્વદા ગમતો નથી પણ જેનો સ્વભાવ સુંદર છે તે ઠાકોરજીને સર્વદા ગમે છે. સ્વભાવ સુંદર ક્યારે બને?
જ્યારે અપકારના બદલો ઉપકારથી આપીએ ત્યારે. દ્રૌપદી બોલી ઉઠે છે, તેને છોડી દો, મારશો નહીં, આ ગુરુપુત્ર છે. જે વિદ્યા દ્રોણાચાર્ય પોતાના પુત્રને ના આપી તે તમને આપી છે. ગુરુનું ઋણ કદી ભૂલશો નહીં. બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ છે. ગાય લોલી લંગડી વાંજણી હોય તો પણ ગાયના શુકન મનાયા છે. ભેંસને શુકન માનવામાં આવતી નથી, ગાય અને બ્રાહ્મણને વંદનીય માન્યા છે. દ્રૌપદી એ દયાનું સ્વરૂપ છે. દયા સાથે જીવ ન પરણે ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા નથી. અર્જુન જીવાત્મા ગુડાકેશ અને શ્રીકૃષ્ણ ઋષિકેશ છે. એ હાથ જોડી આ શરીર રથમાં બેઠી છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓનો રથ પ્રભુને સોંપશો તો કલ્યાણ થશે. મારા જીવન રથના સદગુરુ છે સારથી, મારા જીવન રથના શ્રી કૃષ્ણ છે સારથી. સોંપી ગુરુને હાથ લગામ, રથને આંકી રહ્યા શ્રી રામ, પછી ચિંતા કરો શું કામ. મારા જીવન રથના સદગુરુ છે સારથી, મારા જીવન રથના કૃષ્ણ પ્રભુજી સારથી. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓનો રથ પ્રભુને સોંપશો તો કલ્યાણ થશે. આ શરીર એક રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે, મન લગામ છે, અને આ લગામ મન રૂપી લગામ બુદ્ધિ સારથી છે. બુદ્ધિના હાથમાં સોંપશો અને આત્મા એ આ રથનો સ્વામી છે. ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ છે. યુધિષ્ઠિર એ ધર્મ છે, ભીમ એ બળ છે, સહદેવ નકુલ બુદ્ધિ અને જ્ઞાન છે. આ ચાર ગુણવાળો જીવ એ અર્જુન છે. આ ગુણો ક્યારે શોભે? જ્યારે દ્રૌપદી દયા તેની પત્ની બને છે ત્યારે. જીવ દયા દ્રૌપદી સાથે લગ્ન કરે છે ત્યારે. દ્રૌપદી ક્યારે મળે છે? ધર્મને મોટો માને ત્યારે. પરમાત્મા સારથી તેના જ થાય છે કે જે ધર્મને મોટો માને છે. આજે તો લોક મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે. ધન ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલા ધર્મને પૂછજો. આ કાર્ય કરવાથી પાપ તો નહીં લાગે ને? તમે અર્જુન જેવું પવિત્ર જીવન ગાળશો તો ભગવાન તમારા સારથી થશે. પૈસા માટે ધર્મનો ત્યાગ કરે તે ઈશ્વરને ગમતો નથી, પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરે તે પ્રભુને બહુ ગમે છે. દ્રૌપદીએ અશ્વસ્થામાને બચાવ્યો. તેણે અર્જુનને કહ્યું, અશ્વસ્થામાને મારશો તો તેની માં ગૌતમીને અતિ દુઃખ થશે. હું હજુ સધવા છું, અશ્વસ્થામાની માં વિધવા છે. તે પતિના મર્યા પછી પુત્રના આશ્વાસને જીવે છે. કોઈના આશીર્વાદ ન લો તો કોઈ વાંધો નહીં, પણ કોઈનો નિશાસો ક્યારેય લેશો નહીં. કોઈ નિશાસો આપે તેવું કૃત્ય ક્યારેય કરતા નહીં. જગતમાં બીજાને રડાવશો નહીં, જાતે રડજો. રડવાથી પાપ બળે છે. રડવાથી એક દિવસ પરમાત્મા કૃપા કરે છે. ત્યારે ભીમ અર્જુનને કહે છે, આ બાલ હત્યારા ઉપર તે કંઈ દયા હોતી હશે? અર્જુન વિચારમાં પડ્યા છે. છેલ્લે શ્રી કૃષ્ણે આજ્ઞા કરી છે, દ્રૌપદી કહે તે બરાબર છે. દ્રૌપદીના દિલમાં દયા છે. ભીમસેને કહ્યું કે આતતાઈને મરવામાં પાપ નથી, આતતાઈને મારવો જ જોઈએ, એને મારવામાં કોઈ પાપ નથી. તેને શ્રી કૃષ્ણ જવાબ આપે છે, બ્રાહ્મણનું અપમાન એ મરણ બરાબર છે.
માટે અશ્વસ્થામાને મારવાની જરૂર નથી, એનું અપમાન કરી કાઢી મૂકો. અશ્વસ્થામાનું મસ્તક કાપ્યું નહીં, તેના માથામાં જન્મસિદ્ધિ મળી હતો તે કાઢી લીધો છે. અશ્વસ્થામા તેજહીન બન્યો છે, હવે મરવામાં બાકી પણ શું રહ્યું? અપમાન મરણ કરતાં પણ વિશેષ છે. અશ્વસ્થામાએ વિચાર કર્યો, આના કરતાં તો મને મારી નાખ્યો હોત તો સારું થાત, આ અપમાનનો બદલો હું લઈશ. ઉત્તરાના પેટમાં ગર્ભ છે, તે પાંડવોનો ઉત્તરાધિકારી છે. તે ગર્ભનો નાશ થાય તો પાંડવોના વંશનો નાશ થાય. અને આમ વિચારી ગર્ભ ઉપર તેણે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. ઉત્તરા વ્યાકુળ છે, હરિનામ સ્મરણ કરે છે. હરિયાસ્ત્ર લે તો ભગવાન માર્ગ બતાવે છે. શ્રી કૃષ્ણ શરણ મમ એ મંત્ર શ્રદ્ધા તું સ્મરતો જા, આવ્યો છે તું આ સંસાર સકલ જન્મ તું કરતો જા. શ્રી કૃષ્ણ શરણ મમ એ મંત્ર સદા તું સ્મરતો જા, આવ્યો છે તું આ સંસાર સફળ જન્મ તું કરતો જા, ભાઈ સફળ જન્મ તું કરતો જા. હરિ સ્મરણ કરે અને હરિ આશ્રય લે તો ભગવાન માર્ગ બતાવે છે. બ્રહ્માસ્ત્ર ઉત્તરાના શરીરને બાળવા લાગ્યું. ઉત્તરા દોડતા દોડતા શ્રી કૃષ્ણ પાસે આવ્યા છે. શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ કરે છે. જીવ માત્ર પરીક્ષિત છે, સર્વનું ગર્ભમાં રક્ષણ કોણ કરે છે? જીવ માત્રનું રક્ષણ ગર્ભમાં ઈશ્વર કરે છે. બહાર આવ્યા પછી પણ આ જીવનું રક્ષણ ભગવાન કરે છે. ગર્ભમાં તો જીવાત્મા હાથ જોડીને પરમાત્માને સતત નમન કરે છે, પણ બહાર આવ્યા પછી બે હાથ છૂટા થતાં જ તેનું નમન છૂટી જાય છે અને પ્રભુને તે ભૂલી જાય છે. ગર્ભાવસ્થામાં જીવનું રક્ષણ પરમાત્મા કરે છે, તેમ બાલ્યાવસ્થામાં પણ જીવનું પરમાત્મા જ રક્ષણ કરે છે, પણ જવાનીમાં માનવી ભાન ભૂલી જાય છે. અકડાઈમાં ચાલે છે અને કહે છે કે હું ધર્મમાં માનતો નથી, હું ઈશ્વરમાં માનતો નથી. દ્રૌપદીએ ઉત્તરાને સારી શિખામણ આપેલી કે જીવનમાં દુઃખનો પ્રસંગ આવે ત્યારે શ્રી કૃષ્ણને શરણે જાજે, તે તને જરૂર મદદ કરશે. તારા દુઃખની કથા દ્વારિકાનાથ સિવાય બીજા કોઈને કહેતી નહીં. તેથી ઉત્તરા રક્ષણ માટે પાંડવો પાસે ગયા નથી, પણ પરમાત્મા પાસે ગયા છે. ભગવાન કોઈના ગર્ભમાં જતા નથી, પરમાત્માની લીલા અપ્રાકૃત છે. દેવકીના પેટમાં ભગવાન ગયા નથી, દેવકીને ભ્રાંતિ કરાવી છે કે મારા પેટમાં ભગવાન છે. પરંતુ આજે એવી જરૂર પડી હતી, આજે ભક્તનું રક્ષણ કરવું હતું, એટલે પરમાત્માએ ગર્ભમાં જઈ રક્ષણ કર્યું છે. પરમ આશ્ચર્ય છે. શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું છે, પરીક્ષિતનું રક્ષણ કર્યું છે. માતાના પેટમાં જ પરીક્ષિતને પરમાત્માના દર્શન થયા છે, તેથી પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. હવે દ્વારકાનાથ દ્વારકા જવા તૈયાર થાય છે. કુંતા એ મર્યાદા ભક્તિ છે, સાધન ભક્તિ છે. યશોદા એ પુષ્ટિ ભક્તિ છે. યશોદાનો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો. પ્રેમ લક્ષણા ભક્તિમાં વ્યવહાર અને ભક્તિનો ભેદ રહેતો નથી. વૈષ્ણવની દરેક ક્રિયા ભક્તિ બની જાય છે. મર્યાદા ભક્તિ પહેલા આવે છે, તે પછી પુષ્ટિ ભક્તિ આવે છે. મર્યાદા શક્તિ એ સાધન છે, તેથી આરંભમાં આવે છે. પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે, એટલે અંતમાં આવે છે. ભાગવતમાં નવમા સ્કંધ સુધી સાધન ભક્તિનું વર્ણન છે. દસમા સ્કંધમાં સાધ્ય ભક્તિનું વર્ણન છે.
સાધ્ય ભક્તિ પ્રભુને બાંધે છે, પુષ્ટિ ભક્તિ ભગવાનને બાંધશે. તેથી કથા ભાગવતમાં છેવટે આવે છે, દરેક વ્યવહારને ભક્તિરૂપ બનાવે તે જ પુષ્ટ ભક્તિ કીધું છે, પુષ્ટિ ભક્તિ કીધું છે. ભક્તિ માર્ગમાં ભગવત વિયોગ સહન થતો નથી. વૈષ્ણવ તે છે કે જે પ્રભુના વિરહમાં બળે છે. દ્વારકાનાથ દ્વારકા જવા તૈયાર થયા એ જોઈ કુંતાજીનું હૃદય ભરાયું. જે રસ્તે ભગવાનનો રથ જવાનો હતો ત્યાં રસ્તામાં કુંતાજી આવી હાથ જોડીને ઊભા રહ્યા છે. પ્રભુએ દારૂક સારથીને રથ ઊભો રાખવા કહ્યું. ભાઈબા અત્યારે માર્ગમાં કેમ ઊભા છે? કુંતાજીને જોઈ પ્રભુ રથમાંથી નીચે ઉતર્યા છે, કુંતાજીને વંદન કરે છે. રોજનો નિયમ તો એવો હતો કે ભગવાન કુંતાને પ્રણામ કરે, ત્યારે આજે કુંતાએ ભગવાનને વંદન કર્યા છે. પ્રભુ કહે છે, આ તમે શું કરો છો? હું તો તમારા ભાઈનો દીકરો છું, તમે મારા વડીલ છો, તમે પ્રણામ ન કરો એ તમે પ્રણામ કરો એ ન શોભે. કુંતાજી કહે છે, આજ સુધી હું માનતી હતી કે તમે મારા ભાઈના પુત્ર છો, આજે મને સમજાયું કે ના, તમે મારા ભાઈના પુત્ર નથી, તમે ઈશ્વર છો. યોગીઓ તમારું ધ્યાન કરે છે, તમે સર્વના પિતા છો. કુંતાજીની દાસ્ય મિશ્રિત વાત્સલ્ય ભક્તિ છે. દાસ્ય ભક્તિના આચાર્ય હનુમાનજી છે. દાસ્ય ભાવથી હૃદય દીન બને છે. દાસ્ય ભક્તિ અધિકારી મહાત્માને પ્રાપ્ત થાય છે. દાસ્ય ભક્તિમાં ચરણો ઉપર નજર સ્થિર કરવી પડે છે. યશોદાજીનો વાત્સલ્ય ભાવ હતો, વાત્સલ્ય ભાવમાં મુખારવિંદ ઉપર દ્રષ્ટિ સ્થિર કરવી પડે છે. કોઈ ભાવ વગર ભક્તિ સિદ્ધ થતી નથી. ઈશ્વર સાથે કંઈક સંબંધ જોડવો જોઈએ. મર્યાદા ભક્તિમાં વાત્સલ્ય ભાવ મુખ્ય છે. કુંતાજી વાત્સલ્ય ભાવથી શ્રી કૃષ્ણના મુખને નિહાળે છે, મારા ભાઈનો દીકરો એટલે વાત્સલ્ય ભાવ, અને મારા ભગવાન છે એટલે દાસ્ય ભાવ. ચરણ જોવાથી તૃપ્તિ થતી નથી એટલે મુખ તરફ જુએ છે. કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે. જે પદ્મનાભ છે, જેણે સુંદર કમળોની માળા ધારણ કરી છે, જેના નેત્રો કમળ સમાન છે, જેના ચરણ કમળોમાં ભગવાન કમળનું ચિહ્ન છે, એવા હે શ્રી કૃષ્ણદેવ, હું આપને વારંવાર નમન કરું છું. ભગવાનની સ્તુતિ રોજ 3 વખત કરવી, સવારે, બપોરે અને રાત્રે સૂતા પહેલા. તે ઉપરાંત સુખમાં સ્તુતિ કરવી, દુઃખમાં પણ સ્તુતિ કરવી અને અંતકાળે સ્તુતિ કરવી. અર્જુન દુઃખમાં સ્તુતિ કરે છે, કુંતાજી સુખમાં સ્તુતિ કરે છે, અંતકાળ વખતે ભીષ્મ સ્તુતિ કરે છે. સુખા વસાને, દુઃખા વસાને, દેહા વસાને, એ પ્રમાણે સ્તુતિ કરવી. કુંતાજી ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે છે. જીવ માત્ર ઉપર ભગવાન અનેક ઉપકાર કરે છે, પણ જીવ એ ઉપકારને ભૂલી જાય છે. અનંત છે ઉપકારો પ્રભુના, અનંત છે ઉપકારો, અનંત છે ઉપકાર પ્રભુના, અનંત છે ઉપકારો. માનવ થઈને વિચારો પ્રભુના, અનંત છે ઉપકારો. માનવ થઈને વિચારો પ્રભુના, અનંત છે ઉપકારો.
તારોનું સ્મરણ કરે છે, જીવ માત્ર ઉપર ભગવાન અનેક ઉપકાર કરે છે, પણ જીવ એ ઉપકારને ભૂલી જાય છે, પરમાત્માના ઉપકારને ક્યારે ના ભૂલવા જોઈએ. આપણને બીમારીમાંથી આપણે બીમારીમાંથી બચીએ ત્યારે અમુક દવાથી સારું થયું, અમુક ડોક્ટરે મને બચાવ્યો એમ કહીએ છીએ, પણ એમ ના કહેવાય. આપણે બીમારીમાંથી બચીએ ત્યારે અમુક દવાથી સારું થયું, અમુક ડોક્ટર બચાવ્યો તેમ માનતા નથી, તો શું ડોક્ટરની દવામાં માણસને બચાવવાની શક્તિ છે? ના ના, બચાવનારો જુદો છે. ડોક્ટરમાં બચાવવાની શક્તિ હોય તો ડોક્ટરને ઘેર કોઈ દિવસ છેલ્લો વરઘોડો નીકળે જ નહીં, ડોક્ટરે પણ મરવું પડે છે. કુંતાજી શ્રી કૃષ્ણને કહે છે, જળ વિના નદી શોભે નહીં, પ્રાણ વિના શરીર શોભે નહીં, કુમકુમના ચાંદલા વગર સૌભાગ્ય સ્ત્રી શોભે નહીં, તેમ આપ વિના પાંડવો શોભે નહીં, આપને લીધે અમે સુખી છીએ. ગોપીઓ પણ ગોપી ગીતમાં ભગવાનના ઉપકારનું સ્મરણ કરે છે. ગોપીઓ કહે છે કે યમુનાજીના વિષમય બનેલા જળથી, અજગરના રૂપમાં ખાઈ જવા આવેલા અઘાસુરથી અને વર્ષા આંધી વીજળી દાવાનળથી હે શ્રી કૃષ્ણ આપે અમારું રક્ષણ કર્યું છે. કુંતાજી એક એક ઉપકારને યાદ કરે છે. દુર્યોધને મારા ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા ત્યારે તેને આપે ઉગાર્યો, લાક્ષાગૃહમાં અમારી લાજ રાખી, મારી દ્રૌપદીને દુશાસન ભરી સભામાં લઈ ગયો. તે વખતે દુર્યોધને કહ્યું, દ્રૌપદી અમારી દાસી થઈ છે, તેને નિર્વસ્ત્ર કરો. દુશાસન સાડી ખેંચવા લાગ્યો છે, પણ ભગવાન જેને ઢાંકે તેને કોણ ઉઘાડું કરી શકે. ચીર ખેંચી ખેંચીને દુશાસન થાક્યો છે, તમે દ્રૌપદીની લાજ રાખી છે. જીવ ઈશ્વરને કાંઈ આપી શકે નહીં, કારણ કે બધું જ ઈશ્વરનું છે. ભગવાન કહે છે, મારું છે તે આપ, અને તે આપે તેમાં શું ધાડ મારી. એટલે કુંતાજી કહે છે, આપના ઉપકારનો બદલો હું શું વાળી શકું, હું તો આપના ચરણમાં વારંવાર વંદન કરું છું. કુંતાજી કહે છે, આપ અમારો ત્યાગ ન કરો, તમે દ્વારકા પધારો છો પણ મને એક વરદાન આપો અને પછી જાઓ. કુંતાજીએ માગ્યું એવું દુનિયામાં કોઈએ માગ્યું નથી અને માગશે પણ નહીં. કુંતાજીએ માગ્યું, હે જગતગુરુ, હે ભગવાન શ્રી કૃષ્ણ, અમારા જીવનમાં ડગલે ને પગલે સદા વિપત્તિઓ આવતી રહે, દુઃખો આવતા રહે, કારણ કે વિપત્તિઓમાં જ આપના દર્શન થાય છે, અને આપના દર્શન થાય પછી જન્મ મૃત્યુના ચક્કરમાં આવવું પડતું નથી. દુઃખમાં જ મનુષ્યને ડાપણ આવે છે, દુઃખમાં જ જીવને પ્રભુ પાસે જવાનું મન થાય છે, વિપત્તિમાં જ એનું સ્મરણ થાય છે. તેથી વિપત્તિ એ જ સાચી સંપત્તિ છે. આપણે જેને વિપત્તિ કહીએ છીએ એ સાચી સંપત્તિ નથી, અને જેને આપણે સંપત્તિ કહીએ છીએ એ સાચી સંપત્તિ નથી, પરંતુ પ્રભુનું વિસ્મરણ થાય, પ્રભુ ભૂલાય, એ સાચી સંપત્તિ. એ અને નારાયણનું સ્મરણ એ જ સાચી સંપત્તિ છે. પ્રભુનું વિસ્મરણ થાય એ સાચી વિપત્તિ છે, એ દુઃખ છે, પણ નારાયણનું સ્મરણ થાય એ જ સાચી સંપત્તિ છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, તમે આ શું માગો છો? ઘણા વર્ષે હવે સુખ ભોગવવાનો વારો આવ્યો છે, તોય તમે હજુ દુઃખ માગવાની ઈચ્છા રાખો છો? દુઃખ ભોગવવાની ઓશ છે તમને? સર્વ પ્રકારે જેનું અભિમાન છૂટે છે એ દીન બને છે, તે ભગવાનને વાળો લાગે છે. કુંતાજી આજ દીન બન્યા છે. તેઓ કહે છે કે હું જે માગું છું તે યોગ્ય છે, દુઃખ મારો ગુરુ છે, જે દુઃખમાં નારાયણનું સ્મરણ થાય એ સુખ છે, તેને દુઃખ કેમ કહેવાય? વિપત્તિમાં તમારું સ્મરણ થાય છે, તેથી હું તેને તમારી સંપત્તિ, તેને હું મારી સંપત્તિ માંગુ છું. સુખને નાખો ખાડામાં,
સુખનું શું કામ છે? બલિહારી વો દુઃખ કી પલ પલ નામ સ્મરાય, સુખને નાખો ખાડામાં, સુખનું શું કામ છે? બલિહારી દુઃખની જ્યારે પડે પડે પ્રભુનું નામ જપાય છે. હું ફરી ફરીને માગું છું કે મારા માથે વિપત્તિ આવે, મારા માથે દુઃખો આવે, કે જેથી તમારા ચરણનો આશ્રય કરવાની મારી ભાવના કાયમ રહે. ચાર પ્રકારના મદથી મનુષ્ય ભાન ભૂલે છે. પહેલું વિદ્યા મદ, બીજું યૌવન મદ, ત્રીજું દ્રવ્ય મદ અને ચોથું અધિકાર મદ. આ ચાર પ્રકારના મદથી જીવ ભગવાનને ભૂલી જાય છે. પોતાનું બાળક રડે છે ત્યારે પ્રોફેસર પણ તાળી પાડે છે અને તેને છાનું રાખવાનો પ્રયત્ન કરી જાય છે. તે વખતે તે ભૂલી જાય છે કે હું પ્રોફેસર છું. પ્રોફેસર સાહેબ કથામાં આવે છે ત્યારે કીર્તનમાં તેમને તાળી પાડતા શરમ આવે છે, પણ ઘરે બાબાને રમાડતા તાળી પાડતા શરમ આવતી નથી. તાળી પાડતા જે શરમાય છે રે, તાળી પાડતા જે શરમાય છે રે, તેનું જીવન તો એળે વયો જાય છે રે. તાળી પાડી રામ નામ બોલ જો રે, તાળી પાડી રામ નામ બોલ જો અંતર ના પડદા, અંતર ના પડદા બોલ જો રે, તારી પાડી ને રામ નામ બોલ જો રે, તારી પાડી ને રામ નામ બોલ જો રે. ભણેલા લોકોને ભજનમાં શરમ આવે, તારી પાડતા શરમ આવે, તો એના જેવું શરમજનક બીજું શું હોઈ શકે? ભગવાને કહ્યું છે આ ચાર પ્રકારના મદથી જીવ ઉન્મત્ત બને છે અને મારું પણ અપમાન કરે છે. આ મદવાળાની જીભને કીર્તન વખતે પાપ પકડી રાખે છે અને ધમકાવે છે કે તું બોલીશ તો મારે ભોગવવું પડશે, માટે ચૂપ રહે. મહાભારતમાં કહ્યું છે કે સર્વ પ્રકારનો રોગોનો જન્મ મદમાંથી થયો છે. બધા જ પ્રકારના રોગનો જન્મ આ મદમાંથી થયો છે, માટે દીન બનીને પ્રાર્થના કરો. હે પ્રભુ અપની કૃપા કી છામે લે લીજીએ, કર દૂર ખોટી બુદ્ધિ સબકો, નેક નિયતિ દીજી, હમ આપકે હો કર રહે શુભ પ્રેરણા લે, આપસે હમ આપકે હો કર રહે શુભ પ્રેરણા લે, આપસે સુખ બાટ દે દુખ લે બટા, પ્રભુ ભાવ યહ ભર દીજીએ, પ્રભુ ભાવ યહ ભર દીજીએ. હે પ્રભુ અપની કૃપા કી છાહ મેલે લીજીએ, હે પ્રભુ અપની કૃપા કી છાહ મેલે લીજીએ. રોજ દિન બની પ્રાર્થના કરો. પ્રભુના જન્મનું પ્રયોજન ઘણી રીતે બતાવવામાં આવે છે, પરંતુ મને લાગે છે કે દુષ્ટોનો વિનાશ કરવો એ પ્રભુના જન્મનું પ્રધાન કાર્ય નથી, પરંતુ ભક્તોને પ્રેમનું દાન કરવા માટે તેઓ આવ્યા છે. કુંતાજી કહે છે કે જ્યારે તમે ગોકુળમાં બાળલીલા કરતા હતા ત્યારે હું તમને જોવા આવી હતી. તમારું એ બાલ સ્વરૂપ મારાથી હજી ભૂલાતું નથી. એ વખતે યશોદાજીએ તમને બાંધ્યા હતા,
તે ઝાંખી મને થાય છે તે હજી ભૂલાતી નથી. આપ એવી દયા કરો કે મને અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. મર્યાદા પુષ્ટિ ભક્તિના આ પ્રમાણે વખાણ કરે છે. કુંતાજી યશોદાજીના વખાણ કરે છે. પ્રેમનું બંધન ભગવાન પણ ભૂલી શકતા નથી, એટલે યશોદાની યાદથી કાળ પણ જેનાથી કાંપે છે તે કાળના કાળ શ્રી કૃષ્ણ પણ આજ થરથર કાંપે છે. સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયા પછી સંસારમાં આસક્તિ રહી જાય છે. સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ બંનેનું આરાધન કરે તેની ભક્તિ સિદ્ધ થાય છે, એટલે આ સ્નેહ પાસને કાપી કાઢવાનું કહ્યું છે. ભગવાન બધું જ કરે છે પણ વૈષ્ણવને કદી નારાજ કરતા નથી. કુંતાજીનો ભાવ જાણી ભગવાન પાછા વળ્યા છે. કુંતાજીના મહેલમાં ભગવાન પધાર્યા છે. અતિશય આનંદ થયો છે અને અર્જુન ત્યાં આવ્યા છે. માને કહે છે કે માં, કૃષ્ણ મારા સખા છે, મારા માટે પાછા આવ્યા છે. કુંતાજી કહે છે, રસ્તામાં જઈને હું ઊભી રહી એટલે તેઓ પાછા આવ્યા છે. દ્રૌપદી કહે છે, નારે ના, કૃષ્ણની આંગળી કપાઈ હતી ત્યારે મારી સાડી ફાડી મેં પાટો બાંધેલો, એટલા માટે મારા માટે આવ્યા છે. સુભદ્રા કહે છે, તમે તો કેવળ માનેલા બેન છો, સગી બેન તો હું છું. તેઓ એટલે મારા માટે તેઓ પાછા આવ્યા છે, મને મળવા આવ્યા છે. ત્યારે હું રડી અને કંઈ બોલી શકી નહીં, એટલા માટે પરમાત્મા પાછા આવ્યા છે. પ્રભુ સર્વને વાલો, પણ એ કોઈ એકનો નહીં, એ તો સર્વથી છે ન્યારો. શ્રી કૃષ્ણ કહે છે, હું કોઈ સગાઈને માનતો નથી, હું તો માત્ર પ્રેમ સગાઈમાં માનું છું. હું મારા ભીષ્મ માટે પાછો આવ્યો છું. મને ભીષ્મ યાદ કરે છે. ભીષ્મ પિતા તે વખતે મૃત્યુ શૈયા પર પોઢેલા છે, તેમનું મરણ સુધારવા ભગવાન પાછા આવ્યા છે. મહાત્માઓનું મરણ મંગલમય હોય છે. સંતનો જન્મ આપણા જેવો હોય છે, તેથી તેઓની જન્મતિથિ ઉજવાતી નથી, પરંતુ સંતોનું મરણ પુણ્યમય હોય છે, મંગલમય હોય છે, તેથી તેઓની મરણ તિથિ ઉજવાય છે. ભીષ્મ પિતાનું મરણ કેવી રીતે થાય છે તે જોવા માટે મોટા મોટા ઋષિઓ પણ ત્યાં આવ્યા છે. ધર્મરાજાને પ્રભુએ ઉપદેશ કર્યો પણ તેને સાંત્વના મળતી નથી, એટલે પ્રભુ તેમને ભીષ્મ પિતા પાસે જવા કહે છે. બધા બાળગંગાના કિનારે ભીષ્મ સૂતા છે, ત્યાં આવ્યા છે. બાણ શૈયા પર પોઢેલા ભીષ્મ વિચારે છે કે ઉત્તરાયણમાં મારે મરવું છે. તેમણે કાળને કહ્યું કે હું તારો નોકર નથી, હું મારા શ્રી કૃષ્ણનો સેવક છું. મને ભગવાને વચન આપેલું છે કે અંતકાળે હું જરૂર આવીશ, પણ તેઓ હજુ કેમ દેખાતા નથી? મારા નારાયણ ના આવે, મારા નારાયણ ના આવે તો હું મરીશ નહીં. મારા નારાયણ આવે તો તેમના દર્શન કરીને જ હું પ્રાણ ત્યાગ કરીશ. આમ વિચારે છે તે જ વખતે ધર્મરાજા ત્યાં આવે છે. ભીષ્મ ધર્મરાજાને કહે છે, શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે, મારું મરણ સુધારવા તેઓ આવ્યા છે. ભીષ્મે ભગવાનને વચનથી બાંધ્યા હતા. કૌરવ પાંડવ યુદ્ધ વખતે દુર્યોધન ભીષ્મ પિતાને ટોણો મારીને કહે છે, દાદાજી 8 દિવસ થયા કોઈ પાંડવને તમે મારી શક્યા નથી. દાદાજી તમે બરાબર લડતા નથી, તમારે મને જ મારવો છે. આ સાંભળી ભીષ્મ આવેશમાં આવી ગયા છે. આવેશમાં દુર્યોધનને કહ્યું, રાત્રે 12 વાગે હું ધ્યાનમાં બેસું ત્યારે તારી રાણીને આશીર્વાદ લેવા મોકલજે, હું અખંડ સૌભાગ્યનું વરદાન આપીશ.
પછી તો હું તારું હિત ચાહું છું એની તને ખાતરી થશે ને? આ સાંભળી શ્રી કૃષ્ણને ચિંતા થઈ છે. તેઓ દુર્યોધનની પત્ની ભાનુમતીને મળ્યા પછી કહે, દાદાજી તો ઘરના છે, આજે જ જવાની શું ઉતાવળ છે? આવતીકાલે પણ દર્શન કરવા જજે. ભાનુમતી કહે છે, ભલે, તો ડોસાને કાલે મળીશું, એમાં શું મોડું થાય છે? પછી કૃષ્ણે દ્રૌપદીને જગાડી અને એને લઈ ભીષ્મ પિતા પાસે ગયા છે. ભીષ્મ પિતા ધ્યાન કરે છે. આજે દ્વારિકાધીશનું સ્વરૂપ દેખાતું નથી, પરંતુ કાળી કામળી, હાથમાં દીવો વગેરે સ્વરૂપવાળા ભગવાન દેખાય છે. આજે ભગવાન દ્રૌપદીના ખવાસ થઈને આવ્યા છે, દ્વારપાળે અટકાવ્યા છે. પુરુષને અંદર જવાની મનાઈ છે એટલે એકલી દ્રૌપદી અંદર જઈને પ્રણામ કરે છે. દુર્યોધનની પત્ની ભાનુમતી આવી છે એમ માની ભીષ્મ આશીર્વાદ આપે છે, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી બોલી છે, દાદાજી તમારો આશીર્વાદ સાચો પડશે. ભીષ્મ પૂછે છે કે તું કોણ છે? ત્યારે દ્રૌપદીએ જવાબ આપ્યો કે હું પાંડવોની પત્ની દ્રૌપદી છું. ભીષ્મ કહે, મેં તને આશીર્વાદ આપ્યા છે તેમાં હવે મીનમેખ નહીં થાય. પાંડવોને મારવાની પ્રતિજ્ઞા મેં આવેશમાં લીધી છે, સાચા હૃદયથી નહીં, સાચા હૃદયથી તને આશીર્વાદ આપ્યા છે. જા બેટા, એ સાચા પડશે, પણ તું પહેલા મને કહે કે તું અહીંયા આવી કેવી રીતે? હા, આ કામ મારા કૃષ્ણનું જ છે, ક્યાં છે ક્યાં એ? ભીષ્મ દોડતા બહાર આવ્યા છે. શ્રી કૃષ્ણને કહે છે, આજે તો હું આપનું ધ્યાન કરું છું, પણ અંતકાળે તમારું સ્મરણ રહેશે કે નહીં એ મને ખબર નથી, માટે અંતકાળે મારી લાજ રાખવા જરૂર આવજો, તે વખતે મને લેવા આવજો. તે વખતે શ્રી કૃષ્ણે ભીષ્મ પિતાને વચન આપેલું કે હું જરૂર આવીશ, હું જરૂર આવીશ. તેમને આપેલું એ વચન સત્ય કરવા માટે દ્વારકાનાથ આજ પધાર્યા છે. માટે પ્રભુની રોજ પ્રાર્થના કરજો, મારા મરણ સમયે આપ જરૂર આવજો. શરીર સારું હોય તો ધ્યાન જપ થાય છે, પણ અંતકાળે દુઃખથી દેહનું સંધાન થાય છે, તેથી પરમાત્માનું સ્મરણ કરવું અતિ જરૂરી છે. અને અંતકાળે દુઃખથી દેહનું સંધાન થાય છે, તેથી પરમાત્માનું સ્મરણ કરવું બહુ કઠિન છે. ભીષ્મ પિતા શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે, પ્રભુ ઊભા છો તેવા જ ઊભા રહેજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે I'm
રામ 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 હરે હરે કૃષ્ણ કનૈયાલાલ કી જય ભાગવત ભગવાન કી જય ઓમ નમઃ ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય.